જામનગર તાલુકાના સરપંચનું સંમેલન છે. ખેડૂતોને પાક વીમો જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. તો અંગે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સરપંચોએ સંમેલનનું આયોજન કર્યું છે. ખાસ કરીને આ સંમેલનમાં જે વિવિધ પ્રશ્નો છે તે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમો જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની પણ માંગ ઉઠી રહી છે. માહિતી આપશે સંવાદદાતા સંજય જાની. સંજય, ખેડૂતોના પાક વીમાની સહિતની જે રજૂઆતો છે શું કહેવું છે ખાસ કરીને આ જિલ્લાના લોકોનું? ખાસ કરીને જામનગર તાલુકાના જે ખેડૂતોનું જે સરપંચ મંડળ છે તેના દ્વારા સંમેલન જામનગર ખાતે બોલાવવામાં આવ્યું છે, જેમાં જામનગર તાલુકાના સરપંચો ઉપરાંત ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખેડૂતોની ખાસ એવી લાગણી અને માગણી છે કે તેમને પાક વીમો જે પ્રશ્ન ગંભીર છે તે પહેલા તાત્કાલિક ચૂકવવામાં આવે, સાથે સાથે જામનગર જિલ્લા આખાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ સિવાય જે તેમને પોષણક્ષમ ભાવોની મોટી મુશ્કેલી છે તેની પણ આ સહિતના ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત થઈ રહી છે. ખેડૂતો ખાસ અને સરપંચો ખાસ એવું રીતી રહ્યા છે કે ગ્રામ પંચાયતના જે તેમના હક છે તે હક મળવા જોઈએ. ખેડૂતોની જે માગણી છે જે સરકાર વર્ષોથી ઉકેલતી નથી તેને લઈને ખેડૂત મંડળમાં ખૂબ જ રોષ છે અને સરપંચોમાં પણ ખૂબ રોષ છે. સરકાર પાસે આ તમામ માગણી તાત્કાલિક ઉકેલે તેવી માંગ સરપંચ મંડળ કરી રહ્યું છે. જી જી સંજય, આભાર માહિતી બદલ. વાત હિંમતનગરના અંતરિયાળ એવા પોશીના વિસ્તારની, જ્યાં શિક્ષકો કુંદી રહ્યા છે ડુંગરા. પણ શા માટે, જોઈએ આ અહેવાલમાં. અદ્રશ્ય જોઈને આપને લાગી રહ્યું હશે કે આ લોકો ક્યાંક ફરવા જઈ રહ્યા છે, પણ હાથમાં લેપટોપ અને મોબાઈલ લઈને શું આ લોકો કોઈ રિસર્ચ માટે જઈ રહ્યા છે? ના, એવું નથી. આ છે હિંમતનગરના પોશીના તાલુકાની શાળાના શિક્ષકો, જે પૂરવા જઈ રહ્યા છે હાજરી. પણ હાજરી માટે ડુંગર પર ચઢવાની શું જરૂર? રાજસ્થાનની સરહદે આવેલા સાબરકાંઠાના અંતરિયાળ એવા પોશીના તાલુકામાં 41 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જેના શિક્ષકોએ બાળકો અને પોતાની હાજરી પુરાવવા ચઢવા પડે છે 5-10 કિલોમીટર સુધીના આ કપરા ચઢાણ. સરકારશ્રીનો આ કોન્સેપ્ટ છે કે શિક્ષકો તેમજ બાળકોની હાજરી પૂરવી, સરસ કોન્સેપ્ટ છે. પરંતુ અમુક આ અંતરિયાળ વિસ્તારની અંદર નેટવર્કનો પ્રોબ્લેમ છે. પોશીના તાલુકામાં એવી કેટલીય સ્કૂલો છે, 41 જેટલી, તે સ્કૂલોમાં નેટવર્ક આવતું નથી. તેના લીધે 3-5 કિલોમીટર સુધી જઈ અને ઓનલાઈન હાજરી પૂરવી પડે છે. ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો વચ્ચે અહીંની શાળાઓમાં હાજરી પૂરવાની પ્રક્રિયા ઓનલાઈન તો કરી દેવાય છે, પરંતુ અહીં નીચાણવાળા વિસ્તારોમાં નેટવર્ક ન આવતું હોવાથી શિક્ષકોએ ખૂંદવા પડે છે ડુંગર. અને આ કામ માટે કલાકોનો સમય વીતી જતા બાળકોના અભ્યાસ પર પણ તેની માઠી અસર પડી રહી છે. અમારા ડુંગરા ઉપર ચડીને અમારા હાજરી તેમજ અમારા શાળાના છોકરાઓની હાજરી પણ ઓનલાઈન કરવી પડે છે. આ કારણે અમારી શાળાનું બાળકોનું ભણતર પણ બગડે છે અને અમારો બી સમય બગડે છે, જેથી અમે બાળકોને સમય આપી શકતા નથી. જેથી કરીને આને કંઈક વિચારણા થાય તો સારું. બાળકોનું ભણવાનું પણ અહીં ડિસ્ટર્બ થાય છે ત્યાં ઓનલાઈન કામગીરી ના લીધે. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે અહીંની શાળાઓના બાળકોને તો લેપટોપ શું એ પણ ખ્યાલ નથી. શિક્ષકોએ જ આ રીતે નેટવર્ક માટે ડુંગરા ખોદવા પડે છે, તો બાળકોને તો ડિજિટલ શિક્ષણ આપવાની વાત જ ક્યાં રહી? બાળકો અને શિક્ષકો પોતાની હાજરી પૂરવા માટે 5 કિલોમીટર દૂરથી ચાલીને અથવા તો પોતાના વેહિકલ લઈને અહીં આવવું પડે છે. કોઈ પણ નજીકનો ડુંગર હોય તો ડુંગરનો સહારો લેવો પડે છે. ડુંગર ઉપર ચડી અને ત્યારબાદ જ શિક્ષકો પોતાની અથવા બાળકોની હાજરી પૂરી શકે છે. અહીંની પરિસ્થિતિ એવી છે કે જેના કારણે શિક્ષકો બાળકોને ભણતરમાં થોડું કચાશ રહી જાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા નેટવર્ક ન હોવાને લઈને આ પરિસ્થિતિ ઊભી થાય છે અને શિક્ષકો પોતાનો સમયનો બગાડ કરીને દૂર ડુંગર ઉપર ચડવા માટે મજબૂત બનવું પડે છે અને અહીંયા આવીને જ અંતે બાળકો અને શિક્ષકોની હાજરી પૂરાય છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો વાત કરીએ રાફેલ મુદ્દે, લોકસભામાં રાજનાથસિંહ પોતાનું નિવેદન આપી રહ્યા છે.
તો રાફેલ મુદ્દે લોકસભામાં હંગામો મચ્યો છે, ત્યાં બીજી તરફ લોકસભાને સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે નિવેદન પણ જાહેર કર્યું છે રાજનાથસિંહે. રાફેલ મુદ્દો જે ગરમાયો છે ત્યારે આ મુદ્દે લોકસભામાં હલ્લાબોલ જોવા મળ્યો છે. બીજી તરફ લોકસભાને સ્થગિત કરવાની નોબત આવી છે.